ગઈ કલે વડાલાના સરપંચ તમે તલાટી પર પિયુષભાઈ દ્વારા કરાય આરોપ તદ્દન જૂઠા તેવ સરપંચનું કહેવું છે તો વધુ સાંભળે તેમના શબ્દોમાં હું વડાલા સરપંચ શ્રી ઝવેરબેન વાણજી એ કહેવા માગીએ છીએ કે પિયુષભાઈ તદ્દન ખોટા છે અમને કોઈ ખબર જ નથી કોઈ વાતને હંમેશા કંઈ ને કંઈ કરે જ છે કોઈની સાંભળીને બીજાની અને અવારનવાર હેરાન કરે છે અમને પણ અને તાલુકા આપણે તલાટી બેનને પણ અવારનવાર હેરાન કરે છે બે વર્ષ થયા એમને ખોટા કામો કરાવવા માટે તલાટી બેનને પણ હેરાન કરે છે 25/5/19 રોજે કચ્છ કેર ન્યૂઝ ચેનલવાળા ભાઈશ્રી મુંદ્રાથી મારો નિવેદન લેવા આવેલ છે પહેલાં કચ્છ કેર ભુજથી વડાલા સરપંચ વિરોધ નિવેદન આપેલ છે તલાટી અને સરપંચ વિશે સરપંચ માટે કહેલ છે તે અમારો મારો કોઈ વિષય નથી રસીદો આપવાની કે આપણે કરવેરા માટેની રસીદો કે સહીઓ કરવાની એ મારો કોઈ વિષય નથી સરપંચનો થી 2-2 મહિના પહેલાં ઓરાક આગળ ઉપર ગામની 100-125 એ ખોટી રીતે સહીઓ લીધી પિયુષભાઈ બધાની ખોટી રીતે સહીઓ લઈ લીધી છે અને બધાને એમ કીધું કે કોઈને કીધું ઘાસ માટે કોઈને બીજું કાંઈ કીધું એવી રીતે ખોટી સહીઓ લીધી છે અને પછી તલાટી બેનને પણ હેરાન કર્યો એના માટે સહીઓ લઈને આગળ પછી તલાટી બેનના વિરોધમાં તાલુકામાં મોકલ્યો તાલુકાવાળા થોડા દિવસ રહીને નજરભાઈ આવ્યા હતા અહીંયા તો બધાને જેની જેની સહીઓ હતી એ લોકોને બધાને બોલાવી પંચાયતમાં બોલાવીને બધાને પૂછ્યું કે ભાઈ તમે સહીઓ શું કામ આપી છે ઘાસ માટે કે બીજા કોઈ માટે શેના માટે આપી તો જેને જેની હતી સહીઓ એ લોકોએ કીધું કે અમને તો પિયુષભાઈ ખોટી રીતે સહી લીધી છે અમે તલાટી બેન માટે સહી નથી આપી અને ઘાસ માટે કીધું કોઈને ઘાસ માટે કીધું કોઈને બીજું કંઈ કીધું તો એવી રીતે સહી લીધીને પિયુષભાઈને બોલાવ્યો તો પિયુષભાઈ પોતે આવે જ નહીં તાલુકામાં પણ એને બોલાવ્યો તો ત્યાં પણ ગયા નથી અમારી માંગ છે કે ભાઈ પિયુષભાઈએ જે પણ કંઈ કર્યું છે અમારા વિરોધમાં તે તદ્દન ખોટું છે અને પાયામીઓની વાત છે હવે આગળ અમે કરશું એમના ઉપર કંઈ કાર્યવાહી કરશું અમે એના ઉપર હું જૈન અને મારું નામ પિયુષ મગનલાલ વીરજી ગાલા હું રહું ગામ વડાલા તાલુકો મુંદરા જે મારા મકાનના કરવેરા બાબત તારીખ 3-1-2019 વેરા ભરવા ગઈ તે મુદ્દે જે રસીદ આપવામાં આવી છે તે તદ્દન ગેરરીતિ અને બોગસ કે ઉચાપન કયો તેવી રીતે રસીદ આપવામાં આવી છે તે એક નહીં અનેકોને પણ આપવામાં આવી છે તે રસીદો પણ તમને સામેલ છે એવું જ લાગતું હોય ને કે કોઈ જવાબ આપણે અરજીઓ કરીએ તાલુકા પંચાયતમાં જઈએ કોઈ પણ સાંભળવા તૈયાર નથી અને જ્યારે પણ નિવેદન લેવા આવેલું ત્યારે અમને નિવેદનમાં સમક્ષ મોકલાવેલ નથી ગ્રામ પંચાયતમાં રૂબરૂ રાખેલ નથી આ સર્કલને તપાસ સોંપવામાં આવી હતી ખેતસીભાઈ નિજાર બરાબર તેમણે બીજા દિવસે વાડીએ બોલાવેલ વાડી વિસ્તારમાં હોટલે બોલાવી અને પોતે પોતાની મરજીથી કાગળ ઉપર રજૂઆત કરવા કીધેલું ત્યારે અમે એક જવાબ આપ્યો કે તમારે જે નિવેદન હોય ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયતમાં બોલાવો નહીં તો અમારો જે નિવેદન છે અમારી 16-1-2019 જે અરજી છે એ અમારું નિવેદન ત્યાંથી અકાલપટ્ટી કરી અપમાન કરી અને અમને બગાડી મૂકી ધાક્યું એ વાડીની બહારે હોટલે જે પણ એ અમને એવું લાગે કે આજે અહીંયા કને બોલાવ્યું કાલે બીજા કોઈ વિસ્તારમાં બોલાવી 2-4 જણ ઊભા હોય તો અમારો પછી જવાબદારી કોની યોગ્ય ન જ કહેવાય ને સાહેબ એ તો અમે જઈએ અમારાથી પણ નીચા માણસો ઘણા હશે એમને એ લોકો શું કરતા હશે તાલુકા પંચાયતમાં TDO વાડા સાહેબ એમને પણ મૌખિક પણ રજૂઆત કરેલ તેમણે કીધું તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમારે કાંઈ નહીં થાય મન માની જ ચલાવે છે અને અમારો જ્યારે નિવેદન લેવામાં આવેલો ગામમાં ત્યારે અમને રૂબરૂ બોલાવવામાં આવેલ નથી અને જે અમારા સમાજના જૈન સમાજના આગેવાને કોઈ ખોટું કામ કરાવવું હોય તેમ ઊભા કરી 2-4 જણને મુદ્દા ઘાસના મુદ્દા ને આ મુદ્દા ને અમારી માંડોલી થઈ ગઈ છે એમની એમ કરી અને સહી 8-10 જણની કીધી છે પણ એમાં એમણે અમને જવાબ આપ્યો છે
કે 80 સહીમાંથી 80 જણને પૂછવામાં આવેલ છે કે આ ઘાસ મુદ્દે સહી કરાવી ગયેલ છે ખોટી, ભાઈ 80 જણનો એમણે કેમ અમને લેખિતમાં નથી આપતા? કોઈ લેખિતમાં નથી આપતા, એમણે લખ્યું છે 80 જણને પૂછપરછ કરવા. ટીડીઓ સર્કલ તલાટી અને બધા મિલી ગાંઠ છે. ત્યારે સરપંચના પુત્રએ અમને પણ દાંત ધમકી કરેલ છે. આ જે અમે આ રસીદ મુદ્દે જ્યારે આ પેપરમાં જાહેર કરેલ સંદેશમાં, બરાબર સંદેશ ન્યૂઝમાં, ત્યારે અમને આવી રીતે દાંત ધમકી કરેલ છે કે તમને જે સહીઓ કરી આપેલ છે એમને જોઈ લેશું, તમે તમારી તૈયારીમાં રહેજો. હવે સાહેબ લાગે ને ગામમાં આજે મારા કુટુંબ પરિવારમાં હું એકલો જ છું, મારું બીજું કોઈ નહીં, ભાઈ બહેન બધા બોમ્બે છે. પણ કાલે અમારા ઉપર કાંઈ થાય એનો જવાબદાર કોણ? જવાબદારી તો હોઈ જ શકે ને સાહેબ. હું તમને એમની આખી રેકોર્ડિંગ સંભળાવું કે આ શું બોલી રહ્યા છે. પ્રસંગની આજ અમારાથી જેટલી થઈ છે ભુજ જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબ સુધી બધું રજૂઆત કરી છે. જરૂર પડશે તો ડીએસપીમાં પણ રજૂઆત કરશું ને કોર્ટના દરવાજા પણ ખખડાવીશું.